जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर ऑनलाइन शिक्षण में हूँ जागृति बेनवाड़ा फरी एक बार दरेक विद्यार्थी मित्रों स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आप धोरण बे में कलोल अंदर आना पेलाना वीडियो में आप भणिया था भाग एक में काम करिए कलक कलक, तो एनी अंदर आप गीतनू पण गायुं तुं। बापेला बाग में दौड़ी जाओ, बापेला बाग में दौड़ी जाओ, नाना छोड़वाने पानी पाव पाव पाव। बापेला बाग में दौड़ी जाओ, आंबानी डाळे टोके कोयलड़ी, कोयलनी साथे हूँ तो गाव गाव गाव। बापेला बाग में दौड़ी जाओ, फूलड़े फूलड़े उड़े पतंगिया, पतंगनी साथे हूँ तो जाओ जाओ जाओ। आ रीतना आपणे काम करिए कलक कलक में आपणे गीतड़ू गायुं तुं के बापेला बाग में दौड़ी जाओ, नाना छोड़वाने पाणी पाव पाव, आंबाने डाळे टोके कोयलड़ी, कोयलनी साथे गीत गाओ, फूलड़े फूलड़े हूँ एने उड़े छे पतंगिया एने पकड़वा जाओ, पछी हरियाणा बाग में नाचे छे मोरला हूँ मोरला जे गाई गाओ। हवे एना पछी आपणे आगळ बीजा भाग में जोशुं के बाळको तमने शुं करवुं बहु गमे छे, तमने शुं करवुं गमे छे, तमने छे खबर काय के तमने शुं करवुं गमे छे? बोलो बोलो जल्दी बोलो, शुं करवुं गमे तमने? मने तो छे ने सरस मजानी वार्ताओ वाँचवी गमे छे, वार्ताओ केवी गमे छे, રંગો પૂરવા ગમે છે, પછી ચિત્રો દોરવા ગમે છે, અને મોબાઈલમાં ગેમ રમવી ગમે છે। અત્યારે તો લગભગ બધા બાળકોને વધારે પડતી મોબાઈલમાં ગેમ રમવી જ ગમતી હશે, કેમ બાળકો? સાચી વાત છે ને, હું કહું છું એ। હા જો, અત્યારે તો લગભગ બાળકોને બધાને મોબાઈલમાં આંખમાં આવે એટલે બસ ગેમ જ રમતા હોય છે। તો બાળકો તમને શું ગમે છે એ તમારે વિચારી અને તમારે નોટબુકમાં લખવાનું છે। પછી બીજું, બાળકો તમે એ રિસેસ સ્કૂલે આવો છો શાળાએ ત્યારે તમે લોકો રિસેસમાં શું કરો છો એ તમે કહેશો મને કે તમે રિસેસમાં શું કરો છો? અમે તો જો શું કરતા હતા કે રિસેસ પડે એટલે શાંતિથી નાસ્તો કરી, અને નાસ્તો કરી હાથ પગ મોઢું ધોઈ પાણી પી અને પછી અમે શાંતિથી બેસી અને અલગ અલગ જાતની બેઠા બેઠા રમત રમતા હતા, બેઠા બેઠા જે આપણે રમી શકાય એવી, અને પછી શાંતિથી રિસેસ પૂરો થાય એટલે અમે ક્લાસમાં જતા હતા। કારણ કે શાંતિથી જ રિસેસમાં બેસી નાસ્તો કરીને રમીએ તો આપણે દોડાદોડ કરીએ એમાં પડી જવાય, એટલા માટે આપણે શાંતિથી રિસેસમાં નાસ્તો કરવો જોઈએ। તો બાળકો અમે તો આ રીતના કરતા હતા, તો તમે લોકો રિસેસમાં તમે શું શું કરો છો બાળકો એ તમારે તમારી જાતે નોટમાં લખવાનું છે। પછી જો, હવે રજાનો દિવસ, રજાના દિવસે તમે શું કરો, શું કરો તમે રજાના દિવસે? જો અત્યારે તો બાળકો છે ને રજાનો દિવસ હોય એટલે બાળકોને તો એકદમ, આપણે આના પહેલાં પણ આપણે ભણી ગયા છીએ મજાનો દિવસ, એની અંદર પણ આપણે જોયું હતું કે રવિવાર, રવિવાર એટલે કે મજાનો દિવસ, એટલે કે જ્યારે આપણને રજા હોય ત્યારે અગાઉથી શનિવારે ખૂબ જ પ્લાનિંગ કરી રાખીએ છીએ, કાલે આમ કરશું કાલે આમ કરશું, કે જલ્દી લેસન કરી લેશું, બજાર બગીચામાં ફરવા જશું, ભાઈબંધ દોસ્તાર સાથે ક્રિકેટ રમવા જશું, આવી રીતનું નક્કી કરી નાખે છે બાળકો। એટલે તમે શું કરો છો બાળકો રવિવારે એ તમારે જોવાનું છે। હું તો રજાનો દિવસ હોય એટલે શાંતિથી છાપું વાંચું, ટીવી જોઉં, ટીવી ઉપર સિરિયલો જોઉં, બહાર જઈએ ફરવા, એ રીતનું કરીએ। પણ બાળકો તમે શું આયોજન કરો છો જ્યારે રજા હોય ત્યારે? તો ઘણા પછી ટીવીમાં કાર્ટૂન જોતા હશે, ઘણા કાર્ટૂનની સિરિયલો જોતા હશે, મમ્મી પપ્પા સાથે બહાર ફરવા જતા હશે, બગીચામાં રમવા જતા હશે, ખરું ને બાળકો? તો તમે રજાના દિવસે શું કરો છો એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। હવે અહીંયા છે, તમારા આ કામ કોણ કરે છે, જે કામ કરતું હોય તમારા કામ એની ઉપર તમારે રાઈટને નિશાની કરવાની છે, અને આપેલી જે જગ્યા છે એમાં બીજા કામ પણ આપેલા છે એ બધા કોણ કરે છે એ તમારે લખવાનું છે। તો હવે જોઈએ, આ કામ છે આ મમ્મી કરે છે, પપ્પા કરે છે, દાદા કરે છે, દાદી કરે છે,
કે તમે પોતે જ કરો છો, હું પોતે એટલે કે તમે લોકો, બરાબર. અને બીજું અથવા તો કોઈ બીજું કરતું હોય તો એ તો એમાં આપણે સૌથી પહેલાં જોઈએ બાળકો કે વાળ ઓળવાનું કામ. તો વાળ ઓળવાનું કામ કોણ કરે છે? તમને, તમે તમારી પોતે કરો છો, દાદા કરે છે, મમ્મી કરે છે, પપ્પા કરે છે, કોણ કરે છે? તો કે મમ્મી છે એ તમારા વાળ ઓળી દેવાનું કામ કરે છે. પછી બૂટ મોજા પહેરવાનું કામ કોણ કરે છે? મમ્મી પપ્પા દાદા દાદી કોઈ કરે છે? તો કે નહીં, હું પોતે જાતે જ કરું છું. એટલે કે તમે બાળકો, તમે પોતે જાતે જ બૂટ મોજા પહેરો છો. પછી નાવાનું કામ કોણ કરે છે? જો નાના બાળકો હોય તો એને મમ્મી નવડાવે છે. એટલે તમે પણ હજુ નાના છો એટલે કદાચ મમ્મી નવડાવતી હશે, અને ઘણા બાળકો છે એ જાતે પોતે નાતા હશે. પછી છે કપડાં પહેરવાનું કામ. તો કપડાં પહેરવાનું કામ તમને કોણ કરે? તો કે ઘણા બાળકોને હાથે કપડાં પહેરતા હશે, ઘણા બાળકો છે એ પોતે જાતે જ કપડાં પહેરતા હશે. હવે આપણે જોઈએ બાળકો કે તમે સ્કૂલેથી આવી જાઓ છો એટલે સવારે પછી જ્યારે તમારે સ્કૂલે આવવાનો સમય થાય ત્યારે તમારે ટાઈમ ટેબલ પ્રમાણે દફતરમાં ચોપડા ભરવા પડે. તો તે તમારું દફતર કોણ ગોઠવી આપે છે? મમ્મી ગોઠવી આપે છે અથવા તો તમારા દાદા ગોઠવી આપે છે. હવે લેશન, લેશન તમે કોણ કરે છે? કોણ કરે છે લેશન તમારું? તમે પોતે જ કરો છો કે કોઈ બીજું કરી દે છે? તો લેશન કરવું, તો લેશન તો તમે પોતે જાતે જ કરતા હશો. અને જો કોઈ બીજા સાથે કરાવો તો એ તમારે લખવાનું કે હું આની સાથે પાસે કરાવું, મમ્મી પાસે કે પપ્પા પાસે. પણ લગભગ તો બાળકો બધા પોતે જ જાતે જ લેશન કરતા હશે. પછી નાસ્તાનો ડબ્બો ભરવાનું કામ કોણ કરે છે? તમે જાતે નાસ્તો ભરો છો કે પછી મમ્મી ભરી દે છે? તો કે નાસ્તાનો ડબ્બો મમ્મી ભરી દે છે. પછી મોઢું ધોવું હોય તો મોઢું તમે મમ્મી ધોઈ દે છે? ના, મમ્મી નથી ધોઈ દેતી, પપ્પા નહીં, દાદા નહીં, દાદી નહીં, તમે જાતે જ મોઢું ધોવો છો. એટલે કે હું પોતે જાતે મોઢું ધોઉં છું. હવે જમવાનું કામ કોણ કરે છે? જમવાનું તમે પોતે જાતે જ જમો છો કે તમને કોઈ જમાડે છે? તો નાના બાળકો હોય તો એને મમ્મી જમાડે છે અથવા તો તમે પોતે જાતે જ જમો છો. એટલે મોટા બાળકો હોય તો તમે પોતે જાતે જમો. પછી અહીંયા છે કે તમારા મિત્ર જાતે કયા કામ કરે છે તે જૂથમાં બેસી અને લખવાનું છે. તમારે શું કરવાનું છે બાળકો કે વિદ્યાર્થીઓના 5-5 જૂથ તમારે બનાવવાના છે અને જૂથમાં બેસાડી બધાએ બેસી અને એકબીજાને ચોપડીમાં આ જે કોઠો આપ્યો છે આપણે આ એમાંથી કોઠામાંથી એ જોઈ અને તમારે એ લખવાનું છે અને જરૂર પડીએ કોઈની મદદ લેવાની છે કે તમારા મિત્રો છે એ આ બધા કામ છે એ કોની પાસે કરાવે છે અથવા તો પોતે જાતે કરે છે કે નથી કરતા એ રીતના તમારે અહીંયા લખવાનું છે. ધારો કે તમારી કોઈ બહેનપણી હોય એ આ દફતર છે તો એ દફતર છે એ પોતે જાતે જ ભરે છે. તો પછી આપણે એમાં બીજા તમારે વાક્યો ઉમેરી અને લખવાના છે. તો શું લખશો બીજું? તો કે જયેશ પોતે જાતે જ નાહવાનું અને વાળ ઓળવાનું કામ કરે છે. આ રીતના તમારે તમારા મિત્રોને પૂછી અને આ જે લાઈનો આપી છે એ તમારે જાતે જ લખવાની છે. પછી આ નાહવાનું, વાળ ઓળવાનું, બૂટ મોજા પહેરવાનું, દફતર ગોઠવવાનું, લેશન કરવાનું, નાસ્તાનો ડબ્બો ભરવાનો, મોઢું ધોવાનું અને જમવાનું, આ બધા જ કામ છે એ તમારા મિત્રો જાતે જ કરે છે કે કોઈ પાસે કરાવે છે એ તમારે અહીંયા લખવાનું છે. હવે આપણે પાછળ જોઈએ બાળકો કે તમારા ઘરમાં આ કામ કોણ કરે છે એની તમારે યાદી બનાવવાની છે. તમારે યાદી બનાવવાની છે કે તમારા ઘરમાં કોણ કામ કરે છે. હવે બાગીચામાં પાણી પાવવાનું કામ કોણ કરતું હોય? તો કે લગભગ દાદા કરતા હોય, જાજે ભાગે દાદા કરતા હોય. કારણ કે દાદા ઉંમરલાયક થઈ ગયા હોય એટલે બહાર તો કાંઈ બહુ નીકળતા ન હોય અને બીજા ઘરના કામ હોય તો એના માટે તો આપણે મોટા ભાઈ હોય કે મોટી બહેન હોય
અથવા પપ્પા હોય કે કામવાળા હોય એ બધું કરતા હોય. એટલે બગીચામાં પાણી પાવાનું લગભગ દાદા કામ કરતા હોય, અને ઘરની સફાઈ કરવાનું કોણ કામ કરતું હોય? તો કે મમ્મી કરતી હોય અને બેન કરતી હોય. પછી વાસણ સાફ કરવાનું કોણ કામ કરતું હોય? તો કે મમ્મી કરતી હોય અથવા તો મોટી બેન કરતી હોય. ચા બનાવવાનું કામ કોણ કરે? તો કે મમ્મી કરતી હોય. પછી કપડાંની ઘડી વાળવી હોય તો કોણ કરે? તો કે કપડાંની ઘડી વાળવી હોય તો મમ્મી કરે, અથવા તો દાદી કપડાંની ઘડીઓ આપણને કરી દે. પછી રમકડાં ગોઠવવાનું કામ કોણ કરે? તો કે તમે પોતે રમકડાં ગોઠવો. પછી પોતું કરવાનું કામ કોણ કરે? તો કે જો કામવાળા બેન આવતા હોય તો કામવાળા બેન છે એ પોતું કરવાનું કામ કરે, અને વાસણ સાફ કરવાનું કામ કરે, ઘરની સફાઈનું કામ કરે. પછી શાક લેવા જવાનું કોણ કામ કરે? શાક લેવા જવાનું તો કે ક્યારેક પપ્પા નવરા હોય તો એ શાક લઈ આવી દે, પપ્પા નવરા હોય તો એ શાક લઈ આવી દે, અને ક્યારેક મોટો ભાઈ હોય તો એ પણ લાવી દે, અથવા મોટી બેન હોય તો એ પણ લાવી દે. પછી રૂમાલ ધોવો હોય તો રૂમાલ તમે શું કરો? તો કે રૂમાલ તમે તમારી પોતે જાતે ધોઈ શકો છો. પછી હવે જોઈએ બાળકો કે આમાં વાત તમારા ઘરમાં મમ્મી કયા કયા કામ કરે છે. તમારા ઘરમાં જો મમ્મી શું કામ કરતી હોય એ તો તમને જ ખબર હોય, એટલે પણ વધારે આમ જોઈએ જાતે ભાગે તો તમારા ઘરમાં મમ્મી છે એ ઘરકામ કરતી હોય છે. તમારા મમ્મી એટલે કપડાં ધોવાનું કામ કરે, ઘરની સાફસફાઈનું કામ કરે, અને બજારે જવાનું પણ કામ કરતી હોય છે. હવે ઘરમાં પપ્પા તમારે કયા કયા કામ કરતા હોય? તો દરેકના ઘરમાં એના પપ્પા છે એ અલગ અલગ કામ કરતા હોય છે. તો ઘણાના પપ્પા છે એ રજા હોય ત્યારે ટેબલના ખાનાઓ સાફ કરવાનું કામ કરે, પસ્તીઓ ગોઠવવાનું અને પસ્તી દેવા જવાનું કામ કરે, અથવા શાકભાજી લઈ આવી દેવાનું કામ કરે, કોઈ વધારાનું બજારનું કાંઈ કામ હોય તો એ કરે, અથવા લાઇટ બિલ ભરવાનું કામ કરે. આ બધું જ કામ પપ્પા કરતા હોય છે. તમે ઘરના કયા કયા કામમાં તમે મદદ કરો છો બાળકો? તમને જો રજા હોય અને રમવા ન ગયા હોય અને લેસન પણ ન હોય તો તમે કયું કામ કરો છો ઘરમાં, કયા કામમાં મદદ કરો છો? તો જો બાળ છોકરો હોય તો મમ્મીને કાંઈ નાના હોય અને કાંઈ નજીકની દુકાનેથી કાંઈ લેવા જવાનું હોય તો એમાં મદદ કરે, અને જો દીકરી હોય એટલે કે છોકરી હોય તો એને જ્યારે રજાના દિવસ હોય અથવા તો કાંઈ લેશન ઓછું હોય, લેશન ન હોય તો ક્યારેક મમ્મીને સાફસફાઈ કરવામાં કામ કરાવે છે અને મદદ કરે છે મમ્મીને કામ કરાવવામાં. હવે તમને બાળકો કયા કામ કરવા નથી ગમતા? કયું ગમે છે એ તો આપણે પહેલાં વાતચીત કરી લીધી કે તમને શું કરવું ગમે, પણ તમને કયા કામ નથી ગમતા? બરોબર, મને તો જો બહાર બહુ હાલીને જવાનું હોય એવું ઓછું કામ ગમે છે. મને વધારે હાલીને જવાનું ગમતું નથી, અથવા તો મને વાસણ ઉટકવા ગમતા નથી, મને બહુ કચરા પોતા કરવા ગમતા નથી. તો એ રીતના દરેકને અલગ અલગ હોય કે એને કામ કરવું ન ગમે. ઘણાને વાંચવું ન ગમતું હોય, ઘણાને લેશન કરવું ન ગમતું હોય. બરોબર, તો એ રીતના તમને કયું કામ કરવાનું નથી ગમતું? તો મને તો જો પોતું કરવું ગમતું નથી, કારણ કે મને તો જો બાળકો તકલીફ છે વાંકા વળવાની કમરની, એટલે હું તો નીચે બેસી અને કાંઈ કામ કરી શકતી નથી. એટલે મને તો હું ઘરની સાફસફાઈનું કામ ગમતું નથી અને હું કરી શકતી નથી. પણ તમે કયું કામ નથી ગમતું કરવાનું એ તમારે તમારી જાતે જ લખવાનું છે બાળકો. પછી તમે પડોશીના કયા કામ કરો છો, કયા કયા કામ કરી દો છો પડોશીના? જ્યારે તમે નવરાવો હોય અથવા તો તમે ઘણી વખત એવું બનતું હશે કે તમે બહાર શેરીમાં રમતા હો અને કોઈ તમારા બાજુવાળા માસીએ આવી અને એમ કે એક બેટા આ લઈ આવી દેને વસ્તુ, આ દુકાનેથી આ લઈ આવી દેને, તો ક્યારેક તમે એવું કામ કરતા હશો. બાજુવાળાનું કાંઈ ચીંધેલું કામ હોય, નજીકનું કાંઈક દુકાનેથી કાંઈક લાવી દેવાનું હોય કે નજીકમાં કાંઈ હોય તો એ કામ કરતા હશો. અને ઘણાને તો બાગમાં છોડવાને પાણી પાવાનું પણ કામ ગમતું હોય, તો બાજુવાળાના ઘરે બગીચો હોય અથવા તો ઝાડવા વાવેલા હોય તો એની અંદર
પાણી પાવાનું પણ છોડવાનું કામ કરતા હોય બાજુના ઘરમાં, જો આપણા ઘરે ન હોય તો. એટલા માટે એમ કે તમે કયું કયું કામ કરો છો બાજુમાં તમારા પડોશીનું, એ તમારે તમારે પોતે જાતે નોટમાં લખવાનું છે. હવે તમે ઘરમાં જો પોતું કરો બાળકો, તો પોતું કરો પછી કહો કે પોતું કરવા માટે શું શું તમે કર્યું. પોતું કરી જોજો, પોતું કરવા માટે શું શું કર્યું. તો પોતું કરવા માટે શું જોઈએ, તો પોતું કરવા માટે તો સૌથી પહેલાં આપણે ડોલ જોઈએ, પછી એમાં પાણી ભરવું જોઈએ, પછી એની અંદર અત્યારે તો પોતા કરવા માટેનું જુદું જુદું લિક્વિડ આવે છે, લાઇઝોન ને એ રીતના ઘણું લાદી સાફ કરવાના ઘણા ઘણા લિક્વિડ બજારમાં બહાર નીકળ્યા છે, ઘણા એ પણ વાપરતા હોય તો એ પણ નાખે. તો આ રીતના આપણે જોયું, આ રીતના આપણે રૂમાલ ધોવાનું કામ, શાક લેવાનું, દફતર ભરવાનું આ વગેરે જેવા અનેક કામ આપણે જોઈ ગયા બધું, કે કોણ શું કરે છે એ રીતના, બરાબર. હવે આમાં એક આપેલું છે આપણે ચકલીની સવાર, આ નાનું એવું એક કાવ્ય જેવું છે ચકલીની સવાર. એટલે કે ચકલી, ચકલી તો પંખીઓ તો તમે બાળકો જોયા જ હશો, સવારે વહેલા આપણે ઉઠીએ ને ત્યારે સરસ મજાનો એવો સરસ પક્ષીઓનો કલબલાટ અને સોર અવાજ આવતો હોય વહેલી સવારે, કે ખબર પડી જાય આપણને એના અવાજ ઉપરથી કે આ સવાર પડી ગયું છે. તો આ છે ચકલીની સવાર. તો સવાર પડી એટલે ચકચક ચકલી છે ને એ જાગી ગઈ. શું થયું? ચકચક ચકલી જાગી ગઈ અને તેણે ગીત ગાયું. ચકચક ચકલીએ એક ગીત ગાયું, ચી 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 ચી. એટલે કે બાજુવાળી ચકલી છે ને એ ડાળેથી ચમચમ ચકલીએ બૂમ પાડી. એટલે કે આ જે ચકચક ચકલી છે અને એની બાજુવાળી ચકલીનું નામ છે એ ચમચમ છે. શું છે? ચમચમ. તો બાજુની ડાળેથી ચમચમ ચકલીએ બૂમ પાડી આ પેલી ચકચક ચકલીને અને એમ કીધું, ગુડ મોર્નિંગ ચકચક. એટલે ચકચકે એમ કીધું, વેરી ગુડ મોર્નિંગ. એટલે ચમચમે કીધું, શું કરીશ તું આજે? ચમચમ ચકલી ચમચમ ચકલીએ આ ચકચક ચકલીને એમ પૂછ્યું કે તું આજે શું કરીશ. એટલે ચકચક ચકલી છે ને એ કે, બસ આજે તો હું નિશાળમાં જઈશ ને બાળકોની સાથે વાતો કરીશ ને ગીતો ગાઈશ અને ચી 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 ગીતો ગાઈશ આ રીતના. તો ચમચમ ચકલીએ શું કીધું ચકચક ચકલીને, તો હું પણ તમારી સાથે આવીશ. એટલે આ છે કે આપણે સવારમાં બાળકો ક્યારે પણ સવારે વહેલા ઉઠીએ ને ત્યારે સૌથી પહેલાં ઉઠી અને આપણે પહેલાં ભગવાનના દર્શન કરીએ છીએ અને પછી જે સામા મળે એ ઘણા આપણે જય શ્રી કૃષ્ણ કરીએ છીએ, ઘણા જય માતાજી કહે છે અને સવારે ઉઠી અને સૌથી પહેલાં તો આપણે એ રીતના ગુડ મોર્નિંગ એવી રીતના આપણે બધાને કહીએ છીએ અને પછી શાળાએ જઈએ છીએ. અને તમે પણ શાળાએ આવો ત્યારે શું કરો છો? તમારો ભાઈબંધ આજે એમ કે આજની શાળા તું જઈને શું કરીશ, શું કરશો તમે? મજા આવશે, તોફાન કરવાની, કેમ ભણશો, રિસેસમાં તોફાન કરશો, નાસ્તા પાણી કરશો અને મજાક મસ્તી કરશો. તો તમારા બીજા ભાઈબંધો હોય તો એમ કહે ને કે હાલો તો આજ તો હું આવીશ તો બહુ મજા આવશે. એ જ રીતનું આ હતું ચકલીની સવાર, કે સવાર પડી ગઈ હતી અને ચકચક ચકલી જાગી ગઈ હતી અને ગીત ગાતી હતી ચી 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 ચી. એટલે બાજુવાળી જે એની ચકલી હતી બાજુની ડાળે બેઠી હતી ચમચમ ચકલીએ, એ ચકલીને બૂમ પણ કીધું, હાય ગુડ મોર્નિંગ ચકચક. એટલે ચકચકે શું કીધું? વેરી ગુડ મોર્નિંગ. ચમચમે કીધું ચકચક ચકલીને.